જામનગરમાં પણ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની ઉગ્ર માંગણી કરી હતી. જયદીપસિંહ ઝાલાએ કહ્યું કે ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો લોકસભામાં પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારી. આજે આ સવાલ છે અમારો કે જે તમે બોલ્યા છો દીકરીઓનો અને બેટીનો વ્યવહાર, આજે અમને સમજાવો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા. આજે મારી માંગ એટલી જ છે, અમારે બેનું દીકરીઓની અમારી લાગણી દુભાણી છે. અમારી માંગ એટલી છે કે પુરુષોત્તમ ન જોઈ ન જોઈ રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે. કોઈ રાજ અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી, અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી. અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા રહેવાના જોઈએ એ સીટ ઉપર, એની સીટ રદ કરો. ભાજપ સાથે સંકળાયેલ છે પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માગું છું કે પ્રથમ પહેલાં મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે હું છે ને આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું. મારા સમાજની બેન દીકરીઓને લાજ લૂંટાતી હોય તો મારે એવા કેસરી ટોપીવાળાની જરૂર નથી. અમારા બાપ દાદાઓએ કેસરિયા કર્યા છે ને ત્યારે હિન્દુ ધર્મ બચ્યો છે અને આ ભારત ભૂમિ બચી છે, નકર તમે ભલે 5-5 ટાઈમની નમાજો પડતા હો. એટલે રૂપાલા સાહેબ, પહેલાં તમે ઇતિહાસનો વાંચન કરો અને તે પછી તમે શબ્દ ઉચ્ચારો. આજે જે સમાજ માટે તમે શબ્દ ઉચ્ચારો છો એ સમાજે તમને 562 રજવાડા દઈ દીધા છે ભાઈ. અને આજે એક તમે ભિખારી છો. વાલ્મીકિ સમાજની અંદર મત માટે છત્રીની બેન દીકરીની વાત કરો છો, તમારે રૂપાલા કહેવાનો તમને અધિકાર નથી. તમને રૂપાલા શબ્દ બોલવાનો અધિકાર નથી.